પહોંચ્યા હતા આ તસવીર સીધી આપને બતાવી રહ્યા છે એરપોર્ટ ઉપર કે જ્યાં શ્રી જિનપિંગ પહોંચી ચૂક્યા છે ચીનના રાષ્ટ્રપતિ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે એરક્રાફ્ટની બહાર તેઓ નીકળ્યા છે અને ખૂબ જ કહી શકાય કે એક પોઝિટિવિટીની સાથે આ મુલાકાત તેઓ આગળ વધારવા ઈચ્છી રહ્યા હોય તેવી બોડી લેંગ્વેજ તેમની જોવા મળી રહી છે ખાસ તો જે રેડ કાર્પેટ છે તેની એક તરફ તમામે તમામ ભારતીય ઓફિશિયલ્સ અને ચીની ઓફિશિયલ્સ છે તો બીજી તરફ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમોની શરૂઆત થઈ ચૂકી છે જે રનવે છે ત્યાં જ આ તસવીરો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં રેડ કાર્પેટ અહીં ચીનના રાષ્ટ્રપતિ માટે અહીં બિછાવવામાં આવી છે એક ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે કારણ કે બંને દેશોની વચ્ચે એક વિશ્વાસપૂર્ણ માહોલ બને તે દિશામાં આ અનૌપચારિક બેઠક મુલાકાત કરવામાં આવશે કાશ્મીર મુદ્દે આમ તો ચર્ચા થવાની કોઈ શક્યતા નથી પરંતુ લગભગ જો ચર્ચા થાય તો કઈ રીતની આ ચર્ચા થશે તેને લઈને પણ અનેક એક રીતે કયાસો લગાવવામાં આવી રહ્યા છે ભારત પાકિસ્તાન મુદ્દે પણ ચર્ચા થશે કે કેમ તેને લઈને પણ એક રીતે કહી શકાય કે અત્યારે પ્રશ્નાર્થ છે સૌથી વધુ જો રહેશે ચર્ચાનું કેન્દ્ર વાતચીતનું કેન્દ્ર રહેશે તો વ્યાપાર જ રહેશે આ તસવીર આપ જોઈ શકો છો જે એરપોર્ટ છે તેમને બુકે આપીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે બે દિવસનો આ પ્રવાસ અનેકવિધ મુદ્દે આપને જણાવી દઈએ કે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે એક તરફ જે આ તસવીર આપ જોઈ શકો છો એક તરફ જે ઓફિશિયલ્સ છે તેઓ તેમનું સ્વાગત કરી રહ્યા છે તો બીજી તરફ જે ત્યાંની સંસ્કૃતિ દર્શાવનાર જે તમામે તમામ કલાકારો છે તેઓ ઉપસ્થિત છે અને તેઓ પરફોર્મન્સ આપી રહ્યા છે એક બાદ એક જે તમામ ઓફિશિયલ્સ છે તેમનું સ્વાગત કરી રહ્યા છે આપને જણાવી દઈએ કે આ અગાઉ પણ જે તમામ ત્રણ મુલાકાત થઈ હતી વુહાન શિયાન અને અમદાવાદમાં એ ત્રણેય મુલાકાતનો રેકોર્ડ પણ એક સારો રહ્યો છે કારણ કે ખૂબ જ હળવા માહોલની વચ્ચે આ બંને બાહુબલી નેતા મુલાકાત કરતા જોવા મળ્યા છે અને જ્યારે વિશ્વના મંચ ઉપર આ બંને નેતાઓ અન્ય કોઈ સંમેલન હોય બ્રિક્સ સંમેલન હોય કે પછી અન્ય કોઈ દેશના સંમેલનોમાં જ્યારે મળતા હોય છે ત્યારે પણ એક ઉષ્માની સાથે તેઓ મુલાકાત કરતા હોય